નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલ બપોરથી જ વરસાદ વરસેલા પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે તૈયાર પાકો ઉપર વરસાદી પાણી વરસવાને લઈને ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે બપોર બાદ વરસેલા પાછોતરા વરસાદને લઈને મગફળી કપાસ જેવા તૈયાર પાકો ઉપર પાણી ફરી વળ્યું છે જેને લઈને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે વરસાદને લઈને હજારો હેક્ટર જમીનોમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે કપાસમાં હાલનો સમય વિણામણનો છે તે જ સમયે વરસાદ વરસતા તૈયાર કપાસ પીળો પડી જશે અને સાથે જ રોગચાળો પણ આવવાની દહેશત છે તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને લઈને જમીનમાંથી નીકળેલ મગફળી ભીંજાય છે જેમાં ખેડૂતોને ખાસચારો પણ હાથમાં આવે તેમ નથી જમીનમાં જે મગફળી છે તેને નીકાળવાનો સમય પણ થઈ ચૂક્યો છે પરંતુ વરસાદને લઈને હવે નીકળી શકશે નહીં મગફળી જમીનમાં જ પરિવાર ઉગવા લાગશે એટલે કે હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે એટલે ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે પાછોતર વરસાદના કારણે જમીનમાં જે મફળી કાઢી છે એ એને નુકસાન છે વધતા જે જમીનમાં છે એ નુકસાન છે એટલે મારું સરકારનું એટલું જ કેવું છે કે વધતા વત્તા વધતા આલે શું કયા પ્રકારનું નુકસાન નુકસાન તો જો જમીન મેં જે કાઢી છે એને ભૂકો મળી ગયો મળી ગયો પતી ગયો છે બધું એટલે ઢોળો ને કોમમાં આવે એવું નથી વધતા જે મફળી અંદર જમીનમાં છે એ એ ઉગવા મળી છે કેટલા ટકા નુકસાન અંદાજે ત્રીસ ટકા તો ખરું છે વરસાદ ચોમાસાની સિઝનમાં જરૂર કરતાં વધારે પડ્યો એટલે ખેડૂતોને એમ હતું કદાચ પાછળથી વરસાદ ઓછો વરસાદ નહીં આવે તો જે પાક વાયો છે એ લેવા મળશે જે બરબાદી થઈ હતી અને જે વધ્યો તો પાકે એમાંથી થોડી ઘણી ભરપાઈ થઈ જાય એવી શક્યતાઓ લાગતી હતી પણ આ છેલ્લા ગઈકાલથી આજે વરસાદ પડ્યો છે અને વરસાદી વાતાવરણ હજી પાંચ દિવસ કહે છે એના પરિણામે ખેડૂતોને અત્યારે એવું લાગી રહ્યું છે કે જે હાથમાં મોમો આવેલો કોરીઓ પણ છીનવાઈ એવો છે આ વરસાદ થવાના કારણે જે મગફળી કાઢી હતી એ પણ કાઢી પડી જાય છે પરિણામે માર્કેટમાં ભાવ નથી મળતો પશુઓનો જે ચારો હતો એ પણ કાળો થઈ ગયો એ પણ ખરાબ થઈ ગયો છે અને જે મગફળી ખેતરમાંથી હજી કાઢી નથી એમાં પણ ત્રીસ ટકા જેવી મગફળીઓ ઉગવાની શક્યતાઓ છે પરિણામે સરવારે ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકસાન જાય છે એ જ પ્રમાણે કપાસમાં જોઈએ તો કપાસમાં પણ એવું જ થયું છે કે કપાસમાં રૂ ફાટી ગયું છે વરસાદ થવાને કારણે અંદર અંદર ખરાબ થઈ ગયું છે ડાંગરમાં પણ કાલે પવન અને વરસાદ એકસાથે આવ્યો છે એના કારણે ડાંગર પણ પડી ગઈ છે પરિણામે સવારે આર્થિક એવું કહી શકાય કે ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય છે તો આ બાબતે સરકાર કંઈક વિચારે અને જો ખેડૂતોને થોડી ઘણી આર્થિક મદદ કરે તો ખેડૂતોને જે આર્થિક જે થઈ છે એમાં કોઈક સદ્ધરતા આવે બાકી એના સિવાય કોઈ છૂટકો નથી ખેડૂતો પાસે